હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ મિત્રો ઊંઘવું આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે સૂવાથી આપણા શરીરનો થાક મટી જાય છે સાથે જ મગજ ઝડપથી કામ કરવા લાગે છે વિશેષજ્ઞોનું માનીએ તો સૂતી વખતે આપણે જે પોઝિશનમાં એટલે કે જે પણ પડકે સૂતા હોઈએ છીએ તેનું આપણા શરીર પર ખૂબ પ્રભાવ પડે છે જી હા એટલે તમે જે પણ પટકે ઊંઘશો તેની અસર આપણા અંગો તથા મસ્તિષ્ક પર જરૂર પડશે આપણે એક જ પડખે ઊંઘીએ તે શક્ય નથી માણસ ઊંઘતી વખતે આમ તેમ પડખું ફરે છે તે સૌથી વધુ તે પડખે સૂવે છે જ્યાં તેને સૌથી વધુ આરામ મળે છે પરંતુ શું તમે જાણો છો કે ડાબા પડખે સૂવાથી તમને ઘણા ફાયદા થઈ શકે છે મિત્રો ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે સૂતી વખતે ડાબી તરફ પડખું લેવાથી આપણા શરીરને ઘણા ફાયદા થાય છે ઘણી બીમારીઓ જેમ કે હૃદયરોગ પેટ સંબંધિત ખરાબી થાક પેટ ફૂલવું અને અન્ય શારીરિક સમસ્યા ફક્ત ડાબા પડખે સુવાથી ઠીક થઈ જાય છે અહીં આગળ અમે તમને એ જણાવીએ કે કેવી રીતે ડાબા પડખે ઊંઘવું સ્વાસ્થ્ય માટે સારું છે તો મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે ડાબા પડખે સુવાના અદ્ભુત ફાયદાઓ વિશે ચર્ચા કરીશું પરંતુ આગળ વધતા પહેલાં મિત્રો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો તમે આ ચેનલ પર નવા હો તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરો જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન મળે મિત્રો સબસ્ક્રાઈબ કરવું એ બિલકુલ ફ્રી છે અને જે મિત્રોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ તો ચાલો મિત્રો આગળ વધીએ ડાબા પડખે સૂવાના ફાયદાઓ સાથે નંબર વન પાચન તંત્રને વ્યવસ્થિત રાખે મિત્રો આપણે જ્યારે ડાબે પડખે સૂઈએ છીએ ત્યારે ગુરુત્વાકર્ષણની મદદથી જે ખોરાક ના પચ્યો હોય તે સરળતાથી નાના આંતરડામાંથી મોટા આંતરણામાં જતો રહે છે અને જ્યારે સવારે ઉઠીએ ત્યારે ખૂબ જ ફ્રેશ ફીલ થાય છે માટે શરીરનું પાચનતંત્ર સારી રીતે કાર્ય આપે છે નંબર ટુ હૃદયને સુરક્ષિત રાખે મિત્રો આપણું હૃદય ડાબી બાજુ હોય છે અને જ્યારે આપણે ડાબે પડખે સૂઈએ ત્યારે ગુરુત્વાકર્ષણની મદદથી હાર્ટ તરફ પ્રવાહીનું વહન ઘણી સરળતાથી થતું હોય છે અને એમ થવાથી ઊંઘમાં હૃદય પર કામ કરવાના ભારમાં ઘટાડો થાય છે માટે આપણું હૃદય સરખી રીતે કાર્ય કરી શકે છે અને તે સ્વસ્થ પણ રહે છે નંબર થ્રી ગર્ભવતી મહિલાઓ માટે લાભદાયી મિત્રો નિષ્ણાતોનું એવું માનવું છે કે જો સગર્ભા મહિલાઓ ડાબા પડખે સૂવે તો તેમના માટે તે ખૂબ જ લાભદાયી છે કારણ કે આવી રીતે સૂવાથી તેમની પીઠ પર ભાર વધુ આવતો નથી અને ગર્ભાશય અને ભ્રૂણ તરફ રક્ત પ્રવાહમાં વધારો થાય છે જો ડાબા પડખે સૂવામાં આવે તો પ્લેસેન્ટા સુધી પોષક તત્વો ખૂબ જ સારી રીતે પહોંચી શકે છે જો ગર્ભવતી મહિલાઓએ ડાબે પડખે સૂવું વધુ યોગ્ય અને આરામદાયક બનાવવું હોય તો ઘૂંટણને થોડા વાળીને બંને પગ વચ્ચે ગાદી પણ રાખી શકાય છે નંબર ફોર નસકોરામાંથી છુટકારો મળશે મિત્રો ભલે તમને આ વાત સાચી લાગે કે ના લાગે પણ ડાબી બાજુ સૂવાથી નસકોરાની તકલીફમાં ફાયદો થાય છે અને એવું પણ બની શકે છે કે તમને આ તકલીફમાંથી હંમેશા માટે છુટકારો મળી શકે જો ડાબા પડખે સૂવામાં આવે તો જીભ અને ગળું બંને ન્યુટ્રલ પોઝિશનમાં રહે છે જેથી એરવેઝ ક્લિયર થઈ જાય છે અને શ્વાસ સરળતાથી લઈ શકાય છે નંબર ફાઇવ બ્લડ સર્ક્યુલેશન યોગ્ય રીતે થાય મિત્રો જો આપણા શરીરના લસિકા તંત્રનો મહત્ત્વનો ભાગ હોય તો તે છે સપ્લિન અને તે ડાબી બાજુ આવેલો હોય છે સપ્લિન લસિકાની સાથે લોહીને પણ ફિલ્ટર કરવાનું કામ કરે છે અને જો ડાબે પડખે સૂવામાં આવે તો ગુરુત્વાકર્ષણની મદદથી બ્લડ સર્ક્યુલેશનમાં વધારો થાય છે નંબર સિક્સ ગરદનના દુખાવામાં રાહત મળે મિત્રો ડાબે પડખે સૂવાથી જે લોકોને ગરદનમાં દુખાવાની તકલીફ હોય છે તેમને પણ મહદઅંશે રાહત પ્રાપ્ત થાય છે નંબર સેવન પીઠના દર્દમાં ફાયદો મિત્રો ડાબે પડખે સૂવાનો એક અન્ય ફાયદો એ પણ છે કે જે લોકોને પીઠમાં દર્દ રહે છે તેમને ડાબે પડખે સૂવાથી દર્દમાં રાહત મળે છે નંબર એટ ટોક્સિન બહાર કાઢે મિત્રો ડાબે પડખે સુવાથી જે પોઝિશન બને છે તેનાથી શરીરમાંથી ટોક્સિન બહાર કાઢવામાં મદદ મળે છે નંબર નાઇન ગંભીર બીમારીથી છુટકારો મિત્રો ડાબે પડખે સુવાથી ઘણી બધી ગંભીર બીમારીઓમાંથી આપણે છૂટી શકીએ છીએ નંબર ટેન કિડની અને લિવર માટે ફાયદાકારક મિત્રો ડાબા પડખે સુવાની પોઝિશન કિડની અને લિવરનું ફંક્શન યોગ્ય રીતે કરવામાં મદદરૂપ થાય છે નંબર ઇલેવન એસિડિટીમાં ફાયદો મિત્રો ડાબા પડખે સુવાની આદતથી એસિડિટી અને બળતરા જેવી તકલીફોમાં રાહત થાય છે નંબર ટ્વેલ્વ મગજ પર સારી અસર ડાબા પડખે સુવાની આદતથી મગજ પર સારી અસર થાય છે અને પરિણામે હકારાત્મક વિચારો આવવાનું શરૂ થાય છે નંબર ટ્વેલ્વ મેદસ્વીતાથી બચી શકાય મિત્રો ડાબા પડખે સુવાથી ચરબી જમા થતી નથી અને મેદસ્વીતાથી દૂર રહી શકાય છે આમ ડાબા પડખે સુવાના અનેક ફાયદાઓ છે તો મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને ડાબા પડખે સુવાના અદભુત ફાયદાઓ વિશે ઉપયોગી માહિતી મળી હશે અને તમને સમજાણવું હશે કે કેમ આપણા ઋષિમુનિઓ અને આપણા આચાર્યો આપણને ડાબે પડખે સૂવા માટેની સલાહ આપતા હોય છે તો મિત્રો જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો કોમેન્ટ કરો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં તેને અવશ્ય શેર કરો જો તમે અન્ય કોઈ વિષય ઉપર વિડિયો જોવા માંગતા હો તો મને કોમેન્ટમાં લખો હું તે વિષય ઉપર વિડીયો બનાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશ થેન્ક યુ